પાઇથાગોરસનું પ્રતિપ્રમેય અને તેની સાબિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું હલો મિત્રો હું કુમાર જાધવ મારા ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું જો અત્યાર સુધી આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકોન ઉપર ક્લિક કરો જેથી આપ ફ્યુચર અપડેટ્સ સરળતાથી મેળવી શકો છો અહીં આગળ આપણે પાયથાગોરસના પ્રતિપ્રમેયની પ્રમયની સાબિતી અને તેના વિધાનની ચર્ચા કરવા જઈ રહ્યા છે જે ધોરણ દસ ગણિતનું બોર્ડની પરીક્ષાને માટે ખૂબ અગત્યનો પ્રમેય છે તો મિત્રો જોઈએ કે આ પ્રશ્ન કઈ રીતે પૂછાય પ્રશ્નમાં મોટેભાગે આ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે કે પાયથાગોરસના પ્રતિ પ્રમેયનું વિધાન લખો અને તેને સાબિત કરો તો સૌ પ્રથમ મિત્રો તમારે વિધાન લખવું જરૂરી છે હવે આ વાત ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પાયથાગોરસ નું પ્રમેય પૂછાયું છે કે પાયથાગોરસનું પ્રતિપ્રમેય પૂછાયું છે તે ખાસ જોયા પછી તમારે લખવાની શરૂઆત કરવાની છે ઘણીવાર પરીક્ષામાં એવું પણ પૂછાતું હોય છે કે પાયથાગોરસના પ્રમેયનું વિધાન લખો અને પાયથાગોરસનું પ્રતિપ્રમેય સાબિત કરો તો મિત્રો ઉતાવળ ઉતાવળમાં વિદ્યાર્થીઓ ભૂલ કરી આવતા હોય છે અને આવડતું હોવા છતાં પોતાના માર્ગ ગુમાવે છે તો મિત્રો આ છે પાયથાગોરસનું પ્રતિ પ્રમેય પ્રતિ કોને કહેવાય તો આપણે જાણીએ કે ધોરણ આ નવની અંદર આપણે ભણ્યા છીએ કે જો પી તો ક્યુ પ્રકારના વિધાનને જ્યારે આપણે ઉલટાવીએ એટલે કે જો ક્યુ તો પી આ પ્રકારના વિધાનને આપણે પ્રતિ વિધાન તરીકે ઓળખીએ અને અહીં આગળ પાયથાગોરસનો જે પ્રમેય છે એનું પ્રતિપવિધાન જ્યારે આપણે સાબિત કરીએ તેને આપણે પાયથાગોરસનો પ્રતિપ્રમેય કહીએ છીએ પાયથાકોરસના પ્રમેયમાં આપણે સાબિત કરીએ છીએ કે ત્રિકોણ એ બી સી જો કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય તો પ્રતિપ્રમેયમાં આપણે તેનાથી ઊંધું સાબિત કરવાનું થશે કે જો કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય તો આપેલ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ થાય આ તેનું વિધાન થશે તો જોઈએ મિત્રો આપણે પાયથાગોરસના પ્રતિપ્રમેયનો વિધાન ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય અને આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બને હવે પ્રમેય બીજી રીતે પણ પૂછી શકાય જેમાં ત્રિકોણનો ઉલ્લેખ કર્યો હોય તો જો પ્રમેય આ રીતે પૂછાયો હોય મિત્રો તો જુઓ એનો વિધાન કેવું હશે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય ત્રિકોણ એ બી જુઓ મિત્રો આ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો જુઓ મિત્રો AC એસી તેની સામેનો ખૂણો કયો થશે તો ખૂણો બી એ કાટ ખૂણો હોય એટલે કે જો ત્રિકોણ ABC માં AC એસીનો વર્ગ બરાબર AB નો વર્ગ વધતા બીસીનો વર્ગ હોય તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ હોય કે જ્યાં આ જે બાજુ છે એસી તેની સામેનો ખૂણો એ કાટ ખૂણો બને જેનું માપ નેવું હોય જેટલું થાય ચલો મિત્રો પ્રમેયની શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે પક્ષ લખીએ પક્ષ એટલે કે જે આપણને આપેલ છે તે પક્ષ છે અને જે સાબિત કરવાનું હોય તેને આપણે સાધ્ય કહીએ છીએ તો આમાં આપેલ શું છે ત્રિકોણ એ આપેલ છે જેમાં એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વધતા બીસીનો વર્ગ છે તો આપણે અહીં આગળ નોંધી લઈએ ત્રિકોણ એ બી સી માં એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વધતા બીસીનો વર્ગ સાબિત શું કરવાનું છે અને આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે ત્રિકોણ છે જ્યાં ખૂણો બી બરાબર નેવો નો છે ચલો મિત્રો આપણે આ પ્રમેયની સાબિતીની શરૂઆત કરીએ સૌપ્રથમ આ પ્રમેયને સાબિત કરતા પહેલાં આપણે આકૃતિ દોરવાની થતી હોય છે સામાન્ય રીતે પક્ષ અને સધ્ય પછી આપણે આકૃતિ દોરતા હોઈએ છીએ પરંતુ અહીં સમય ના વેડફાય માટે હું આકૃતિ સૌપ્રથમ દોરી દીધી છે હવે આપણે એની સાબિતીની શરૂઆત કરીએ જુઓ મિત્રો આ ત્રિકોણ એ બી સીમાં એસીનો વર્ગ બરાબર એ વર્ગ વધતા બીસીનો વર્ગ આપેલ છે અને આપણે સાબિત કરવાનું છે કે આ ત્રિકોણ એ બી સી કે જેમાં ખૂણો બી કાઠ ખૂણો છે આપણને આ ખૂણા નો માપ ખબર નથી તો આપણે સાબિત એમ કરવાનું છે કે ખૂણો B 90° અંશનો થશે આ સાબિત કરવા માટે સૌપ્રથમ આપણે એક એવા ત્રિકોણની રચના કરીએ કે જેનો માપ આપણને ખબર હોય તો આપણે એક ત્રિકોણ રચીએ ત્રિકોણ પી એવો રચીએ જેમાં ખૂણો ક્યુ બરાબર નેવું હોય મિત્રો જુઓ અહીં આગળ હું પી આર એવી રીતે રચું છું કે જેમાં આ ખૂણો ક્યુ જે છે તે નેવો અંશનો હોય અહીં આગળ હું પી અને આર લખી દઉં છું એટલે કે આ ત્રિકોણ પી ક્યુ આર એવો રચવા જઈ રહ્યો છું જેમાં ખૂણો ક્યુ બરાબર નેવો અંશનો હોય જે મને ખબર છે અહીં આગળ મેં એવો જ ત્રિકોણ લીધો છે કે જેમાં અહીં આગળ આ ખૂણા q નો માપ મને ખબર છે જે નેવું નું છે આ ઉપરાંત મિત્રો હવે આ જે ab નો માપ છે જુઓ મિત્રો આ ab નું જે માપ છે એટલા જ માપનો હું બાજુ પી ક્યુ રચીશ જુઓ મિત્રો આ માપ છે એટલે કે અહીં આગળ જો મારે લખવું હોય તો હું લખી શકું કે ab બરાબર પી ક્યુ અહીં લખીશ એવો આપણે ત્રિકોણ રચવા જઈ રહ્યા છે એવો ત્રિકોણ રચીએ જેમાં ખૂણો ક્યુ બરાબર નેવું હોય આ ઉપરાંત એ બી બરાબર પીક્યુ થાય જે આપણે અહીં આગળ જોયું અને તે જ પ્રમાણે આજે બીસી છે મિત્રો બીસીનું માપ જે છે તેટલું જ માપ આ નો થાય તે પ્રકારે મેં આ ત્રિકોણ પીક્યુઆર રચ્યું છે એટલે કે અહીં આગળ હું લખીશ કે બીસી બરાબર ક્યુઆર જુઓ મિત્રો મેં એવો એક ત્રિકોણ પી ક્યુઆર રચ્યો કે જેમાં ખૂણો ક્યુ નેવું અંશનો છે ab નો માપ જે છે એ જેટલું છે આ બીસી નું જે માપ છે તે ક્યુઆરના માપ જેટલું છે એટલે અહીંયા આગળ મેં લખી દીધું કે ત્રિકોણ પીક્યુઆર એવો રચીએ જેમાં ખૂણો ક્યુ નેવો અંશ હોય એ બરાબર પી ક્યુ અને બીસી બરાબર ક્યુઆર છે હવે આજે ત્રિકોણ આપણે રચ્યો તે ત્રિકોણ પરથી આપણે અહીં આગળ લખીએ જો મિત્રો કે આ આપણે જે ત્રિકોણ રચ્યો આપણને ખબર છે આ કેવો ત્રિકોણ છે તો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કેમ કારણ કે ખૂણો આપણે જાતે લીધો હતો અને તે નેવું અંશો લીધો હતો અને આ પ્રમાણે ત્રિકોણ રચ્યો તો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થશે તો આમ લખીશ કે ત્રિકોણ પી ક્યુ કાટકોણ ત્રિકોણ છે જો તે કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકાય એટલે કે પાયથાગોરસના પ્રમેય મુજબ આ પીક્યુ નો વર્ગ બરાબર વર્ગ ક્યુઆર નો વર્ગ કેવી રીતે મિત્રો પાયથાગોરસ પ્રમેય મુજબ પાઇથાગોરસ પ્રમેય મુજબ આપણે જાણીએ છીએ કે કર્ણનો વર્ગ એ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય એટલે મેં લખી દીધું કે પીઆરનો વર્ગ બરાબર પીક્યુનો વર્ગ વધતા ક્યુઆરનો વર્ગ પરંતુ જો આપણે એને અન્ય રીતે લખીએ એટલે કે આને જો મારે અન્ય રીતે લખવું હોય તો મિત્રો જોજો આ જે પીક્યુનો માપ છે કોના જેટલું છે એ જેટલું છે અને ક્યુઆરનું જે માપ છે તે કોના જેટલું છે બીસી જેટલું છે તો મારે આને આ રીતે અથવા લખી શકું અથવા આ જ વસ્તુ લખીશ પીઆર નો વર્ગ જો મિત્રો પીક્યુ નો માપ એ જેટલું છે તો પીક્યુ ની જગ્યા હું એ બી લખી શકું અહીં પીક્યુ નો વર્ગ છે તો હું અહીં આગળ એ નો વર્ગ કરીશ વત્તા જુઓ અહીં ક્યુઆર નું માપ કોના જેટલું છે બીસી જેટલું છે તો ક્યુઆર ની જગ્યાએ હું બીસી મૂકું તો ક્યુઆર નો વર્ગ છે માટે અહીં આગળ બીસી નો વર્ગ કરીશ એટલે કે પીઆર નો વર્ગ બરાબર શેના પરથી લખ્યું તો આપણે આ વસ્તુ લખ્યું રચના પરથી આપણે જે ત્રિકોણ રચેલ હતો તેની ઉપરથી આ લખ્યું અને હું અહીં આગળ કહી દઉં છું સમીકરણ નંબર એક ચલો મિત્રો હવે આપણે આગળ વધીએ પરંતુ જ્યારે આપણે આ ત્રિકોણ લીધું આપણે સાબિત કરતા કરતા શું સાબિત કર્યું કે પીઆર નો બીસી નો વર્ગ જેટલો થાય છે સૌ પ્રથમ આપણે લીધું કે પીઆર નો વર્ગ બરાબર પીક્યુ નો વર્ગ વધતા ક્યુઆર નો વર્ગ પરંતુ આ બંનેની કિંમત અહીં મૂકતા આપણે છેલ્લે સાબિત કર્યું કે પીઆર નો વર્ગ બરાબર એ નો વર્ગ વત્તા બીસી નો વર્ગ પરંતુ પક્ષમાં આપણને શું કહે છે મિત્રો જુઓ પક્ષ તો પક્ષ કહે છે એસી નો વર્ગ બરાબર બરાબર વર્ગ બી નો વર્ગ વધતા બીસી નો વર્ગ પક્ષ મુજબ એટલે કે આપેલ છે અને આપણે કહી દઈએ સમીકરણ નંબર બે હવે જો સમીકરણ એક અને સમીકરણ 2 ને સરખાવીએ તો તમે જુઓ પીઆરનો વર્ગ બરાબર એ BC નો વર્ગ અને એસીનો વર્ગ બરાબર AB નો વર્ગ BC બેસીનો વર્ગ તો બંનેમાં જમણી જમણી બાજુ સરખી છે તો આપણે ડાબી ડાબી બાજુને સરખાવી શકીએ માટે હું અહીં આગળ લખીશ પીઆરનો વર્ગ બરાબર AC નો વર્ગ શેની ઉપરથી સમીકરણ નંબર એક અને બે આપણે કહી દઈએ સમીકરણ નંબર ત્રણ માટે આપણે એમ સાબિત કર્યું કે પીઆર બરાબર એસી છે હવે મિત્રો આગળ વધીએ જ્યારે આપણે આ બંને ત્રિકોણોની ચર્ચા કરીએ તો આ બંને ત્રિકોણોમાં એકરૂપતા છે કે નહીં તે ચકાસવાનો પ્રયત્ન કરીએ ચલો મિત્રો પ્રયત્ન કરીએ ત્રિકોણ એ સી અને ત્રિકોણ પીક્યુ આર માં આપણને જે સૌપ્રથમ આપણે માપ લીધું છે તે લખી દઈએ જુઓ મિત્રો અહીંયા આગળ એ નું માપ કોના જેટલું છે તો પીક્યુ જેટલું છે એ આપણે રચના કરી તેની ઉપરથી આપણને ખબર પડ્યું બીસીનું માપ કોના જેટલું છે તો ક્યુ આર જેટલું છે એ બીનું માપ પી ક્યુ જેટલું બીસીનું માપ ક્યુ આર જેટલું આ રચના પરથી છે અને ત્રીજું જે પરિણામ મળ્યું તે પીઆરનું માપ એસી જેટલું છે તો ત્રણે ત્રણ આપણે એકી સાથે લખી દઈએ અહીં આગળ લખીશ એ બી બરાબર પી ક્યુ રચના પરથી બીજું બીસી બરાબર ક્યુઆર બીસી બરાબર ક્યુઆર ઉપરથી એ પણ રચના પરથી અને ત્રીજું પરિણામ આપણે જે મેળવ્યું તે છે એસી બરાબર પીઆર જોઈ શકો છો મિત્રો અહીં પીઆર બરાબર એસી એટલે કે એસી બરાબર પીઆર તો અહીં આગળ લખ્યું એસી બરાબર પી આર આ સેના પરથી મળ્યું તો સમીકરણ ત્રણ ઉપરથી સમીકરણ ત્રણ પરથી જુઓ મિત્રો એબર પીક્યુ બીસી બરાબર ક્યુ અને એસી બરાબર પીઆર હવે જો તમે આપણે આ બંને ત્રિકોણોની જ્યારે આપણે વાત કરીએ તો આ ત્રિકોણમાં એ બી બરાબર પીક્યુ એટલે કે આ બાજુ બીસી બરાબર ક્યુઆર એટલે કે આ બાજુ અને એસી બરાબર પીઆર એટલે કે આ બાજુ તો આપણે જાણીએ છીએ તે મુજબ બા બાની એકરૂપતા આપણે ધોરણ નવમાં ભણી ગયા છીએ કે જો બાબા બાની પૂર્વધારણા લાગુ પડતી હોય તો બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય માટે આપણે અહીં આગળ લખીએ કે બા બા ની એકરૂપતા મુજબ બાબાબા એકરૂપતા મુજબ આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થશે ત્રિકોણ એ બી સી એકરૂપ છે ત્રિકોણ જુઓ મિત્રો આપણે સાબિત કરતા કરતા આપણો આપેલ ત્રિકોણ અને આપણે જે રચેલ ત્રિકોણ છે તે બંને એકરૂપ ત્રિકોણો છે કઈ રીતે તો આપણે સૌપ્રથમ રચના કરી એ બી બરાબર પી ક્યુ એટલે કે આ બાજુ અને આ બાજુ ક્યુઆર ની રચના કરી એટલે કે આ બાજુ અને આ બાજુ એકરૂપ છે અથવા સરખા માપની છે અને ત્રીજું એસી આપણે સાબિત કરી દીધું આમ બા એકરૂપતા મુજબ ત્રિકોણ એ બી એકરૂપ છે ત્રિકોણ પી ક્યુ જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ પણ એકરૂપ થશે અનુરૂપ બાજુ એકરૂપ થઈ તો અનુરૂપ ખૂણાઓ પણ એકરૂપ થશે તો આ એકરૂપતા જોઈએ તો કયા ખૂણા સાથે કયો ખૂણો એકરૂપ થાય તો બી એ સાથે પી બી સાથે ક્યુ અને સી સાથે આર એકરૂપ થાય તે મુજબ ખૂણા બીનું નું જે માપ છે તેટલું જ માપ ખૂણા ક્યુ નું થશે તો મિત્રો આપણે કહીએ કે ખૂણો બી એકરૂપ છે ખૂણો ક્યુ પરંતુ આપણે જાણીએ છીએ કે ખૂણો ક્યુ કેટલા માપનો છે એની રચના આપણે જાતે જુઓ મિત્રો ખૂણો ક્યુ નેવું અંશનો છે એટલે કે જો ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ હોય અને ખૂણો ક્યુ નેવું ઉષ્ણો હોય તો ખૂણો બી પણ નેવું ઉષ્ણો થશે અને જો ખૂણો બિન એવો ઉષ્ણો થાય તો આ ત્રિકોણ છે ત્રિકોણ એ બી છે આમ આપણે પાયથાગોરસના પ્રતિપ્રમેયની પ્રમેયની સાબિતી અહીં આગળ જોઈ મિત્રો આ ખૂબ જ સરળ છે તેને તમે ધ્યાનથી સમજજો ગોખવાનો પ્રયત્ન બિલકુલ ના કરશો અહીં ફક્ત ને ફક્ત સ્ટેપ્સ યાદ રાખશો તો સરળતાથી આ પ્રમેય તમે લખી શકશો અને જ્યારે બોર્ડની પરીક્ષામાં પ્રમેય પૂછાતો હોય તો ત્રિકોણના નામ બદલી કાઢવામાં આવે તો જ્યારે ગોકણપટ્ટી કરી હોય તો આપણે આ પ્રમેય સાબિત કરી શકતા નથી માટે ખાસ કહું છું કે જે આપણે કોન્સેપ્ટ છે તેને ધ્યાનમાં રાખીએ મિત્રો મેં તમને બતાવ્યું કે કેવી રીતે આ પ્રમેયને સાબિત કરી શકીએ તો આ જ રીતે તમે પ્રમેયને યાદ રાખશો તો કોઈ પણ ત્રિકોણ માટે તમે આ પ્રમેય સાબિત કરી શકશો તો આ હતો પાયથાગોરસનો પ્રતિ પ્રમેય પાયથાગોરસનો પ્રમેય સમૃપ્તાનો મૂળભૂત પ્રમેય ક્ષેત્રફળને લગતું પ્રમેય આ આગળના વિડીયોમાં તમે જોઈ ગયા છો તો અહીં આગળ આ પ્રમેયની સાથે ધોરણ દસના દરેકે દરેક પ્રમેયની સાબિતી આપણે અહીં આગળ કરી છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને તમારા મિત્રો સાથે આ પ્રમેય શેર કરો જેથી તમારા મિત્રો પણ આ પ્રમેયમાં ચારમાંથી ચાર માર્ક બોર્ડની પરીક્ષામાં મેળવી શકે અને તમને જિંદગીભર યાદ રાખશે કે તમારી એક શેરથી એમને ચાર માર્ક મળ્યા હતા ધન્યવાદ મિત્રો